કપડવંશ તાલુકાના પંખિયા ગામે આવેલ રેલિયા પાટિયા પાસે એલસીબી દ્વારા 18 લાખની કિંમતનો વિદેશી દારૂ અને 10 લાખની ટ્રક સાથે કુલ મુદ્દેમાલ 18 લાખનો ઝડપવામાં આવ્યો. રેલિયા ચેકપોસ્ટ ઉપર એલસીબીની મોટી સફળતા. ટ્રકમાં ગુપ્તખાનું બનાવીને દારૂની બોટલ સંતાડવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે ગત રાતે રેલિયા ચેકપોસ્ટ પર ફરજ બજાવતા એલસીબી એમડી પટેલ, પીઆઈ તથા એજી અસારી સાહેબની ટીમે વાહન ચેકિંગ કરતા હતા ત્યારે એક ટ્રક જેનો નંબર RJ27GA3297 કે જેમાં જલાઉ લાકડા ભર્યા હતા તેને ઊભો રાખ્યો હતો અને તેનું બારીકાઈથી ચેકિંગ કરતા ટ્રકની બોડી સામાન્ય કરતાં અલગ લાગતા તેનું સઘન ચેકિંગ કરતા એક ગુપ્તખાનું શોધી કાઢ્યું હતું કે જેનો રસ્તો ડ્રાઈવરના કેબિનમાં હતો. જે ગુપ્તખાનામાં સંતાડીને લઈ જવાતા રૂપિયા 8 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવરને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂ અને ટ્રક મળી કુલ રૂપિયા 18 લાખનો મુદ્દેમાલ કબજે કરી કપડવંજ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ત્યારે પણ અમુક બુટલેગરો બેખોફ થઈને દારૂની ખેપો લગાવવામાં અવનવા કિમિયાઓ અપનાવે છે ત્યારે પોલીસ પણ તેમના મનસુબા પર પાણી ફેરવવા સક્ષમ છે એવો અહેસાસ બુટલેગરોમાં કરાવ્યો હતો. કપડવંજ એસીબીની આવી સરસ કામગીરી બદલ એચબીએન ન્યૂઝ એમડી પટેલ અને એજી અસારી સાહેબની ટીમને ખૂબ જ અભિનંદન પાઠવે છે. ભવિષ્યમાં આમ જ સરસ કામગીરી કરે ને દેશની સેવા કરે એવી પ્રાર્થના કરે છે.